सूरत शहर में सौराष्ट्र और उत्तर गुजरात थी लाखों की संख्या में लोग सूरत में वसवाट करे छे। वर्षो पहला रोजीरोटी मेळववा माटे आवेला लोग हवे सूरत में स्थायी थई गया छे, परंतु दिवाळी जेवा तहेवारों में तेवो पोताना मार्गर वतन जवानुं पसंद करता होय छे अने तेना कारणे घसारो खूब ज मोटी संख्या में जोवा मळे छे। एसटी विभाग द्वारा दर वर्षनी जेम आ वर्षे पण सौराष्ट्र उत्तर गुजरात पंचमहालना मुसाफरो पोताना मादरे वतन जई पोताना परिवारो साथे हर्ष अने उल्लासथी दिवाळी तहेवार उजवी शके તે શુભ આશયથી તારીખ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી આશરે 2500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। એક્સ્ટ્રા સંચાલનનો સમય સાંજે 6 કલાકથી 10 કલાક રાખવામાં આવશે। સુરત ડિપો નિયામક ડીએસ ગુજ્જરે જણાવ્યું કે સુરત જૂની વિભાગીય કચેરી ખાતે સિટકો અને મેટ્રો રેલનું કામ ચાલતું હોય ત્યાં જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી સમગ્ર સંચાલન નીચે જણાવેલ સ્થળ ઉપરથી કરવામાં આવશે અને આ એક્સ્ટ્રા સંચાલનનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગ પણ 21 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવનાર છે, જેમાં ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ ઓનલાઈન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવનાર છે। એસટી નિગમની વેબસાઇટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે। નવેમ્બર માસમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન આવનાર છે, તેમાં 2500+થી વધારે બસોનું આયોજન કરેલ છે, જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મહીસાગર તમામ ક્ષેત્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। સૌરાષ્ટ્ર તરફનું જે સંચાલન છે ધારુકા કોલેજ ગ્રાઉન્ડ તરફથી સંચાલન થવાનું છે, તેમજ જે ગ્રુપ બુકિંગ છે જે રામચોક મેદાન છે ત્યાંથી કરવામાં આવશે અને ઉત્તર ગુજરાત મહીસાગર પંચમહાલનું સંચાલન સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાંથી સંચાલન કરવામાં આવશે। જે એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 7/10ના રોજથી કરવામાં આવશે, જે 11 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાના છીએ। તેમજ આ જે એક્સ્ટ્રા બસો જે છે એમાં 3 પ્રકારે મુસાફરો આનો લાભ લઈ શકશે। એક છે કરંટ બુકિંગ એટલે પબ્લિક ત્યાં આગળ આવશે અને અમારી એક્સ્ટ્રા બસો હશે, એક્સ્ટ્રા બસો થકી એમને મુસાફરી કરી શકશે। જ્યારે બીજું છે ઓનલાઈન બુકિંગમાં પબ્લિકે અમારા વેબ પોર્ટલ ઉપરથી અથવા તો અમારા કાઉન્ટર ઉપરથી એમને બુકિંગ કરવાનું રહેશે, જેમાં ઓનલાઈનમાં જે તે સમયે એ સમયે બુકિંગના સમયે પબ્લિકે ત્યાંથી અમને સ્થળેથી અમને બસ મળી જશે। ત્રીજું છે ગ્રુપ બુકિંગમાં એવું થશે કે 50 મુસાફરો હશે તો તેમને પોતાના સોસાયટી રહેણાંક વિસ્તાર સુધી જીએસઆરટીસી બસ એમના દરવાજે આવશે, ત્યાંથી એમના પોતાના વતન સુધી આ બસનું સંચાલન કરવામાં આવશે।